નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ. મિત્રો, જે આજે આપણે રવિવારે લાઈવ તો નથી, કેમ કે આપને ખબર જ છે છેલ્લા કેટલા દિવસથી હું આપને વિડીયો પણ બતાવું છું અને આપને જાણ કરીને જ્યારે આવ્યો હતો ત્યારે કે હું જૂનાગઢ નહીં પણ ભરૂચ હોવાથી આપને લાઈવ કાર્યક્રમની સેવા નથી આપી શકતો. પણ આવતા રવિવારથી આપણું લાઈવ કન્ટિન્યુ થશે. પણ આજે ખાસ કરીને લસણ છે, ડુંગળી છે, કપાસ છે, મગફળી, આ ચાર વસ્તુ વિશે ખાસ આપણે થોડુંક એક વાતચીત કરવાની છે, જેની અંદર ભાવને લઈને વાતચીત કરવાની છે. એટલે આપણે આમ જોવા જઈએ તો જે એક અમે અંદાજ આપ્યો હતો, જો કે ડુંગળી વિશે પણ થોડો ઘણો હિંટ આપેલી હતી અમે એક બે મહિના પહેલા, અને કપાસ મગફળી વિશે પણ થોડીક અમે જે લાઈવ કાર્યક્રમ કરીએ છીએ એની અંદર અમે ચર્ચા કરેલી હતી, એ જ આપણે રિપીટેશન કરવાનું છે. જેની અંદર ખાસ કરીને જે લોકોએ ડુંગળી વાવેલી છે અથવા જે લોકો પાસે જૂનો સ્ટોક ડુંગળીનો પડેલો છે, તેમાં જે અમારો અંદાજ છે તે મુજબ કે જે જાન્યુઆરી મહિનો આખો, ટૂંકમાં જાન્યુઆરી મહિના સુધીમાં એક આપણે સારા ભાવનો લાભ મળે, અને જાન્યુઆરી પછી ફેબ્રુઆરીથી ડુંગળી છે ધીમે ધીમે ડાઉન થશે. એટલે ડુંગળીની અંદર ખાસ કરીને અમારું જે અનુમાન છે તે મુજબ જે લોકો પાસે ડુંગળી હોય અથવા જે લોકોને આ વર્ષે ડુંગળી તૈયાર થયેલી હોય એ લોકોએ જાન્યુઆરી એન્ડ સુધીમાં બહાર નીકળી એવું ડુંગળી વેચી નાખવી, અથવા જો સ્ટોક હશે તો પાછળથી કદાચ ઓછા ભાવ મળશે, આવું એક અમને શક્યતાઓ દેખાય છે. સાથે લસણમાં પણ સેમ કન્ડિશન રહેશે. પણ વેચવું કે માલ આપણે સ્ટોક રાખવો તે દરેક ખેડૂતે પોતાની રીતે સ્વતંત્ર એક નિર્ણય લેવાનો હોય છે. પણ અમે જે માર્કેટની અંદરથી જે સર્વે કરી અને એક રિપોર્ટ તૈયાર કરતા હોય, રિપોર્ટના આધારે અમે આપને એક માહિતી આપતા હોય છે, તે માહિતીનો હેતુ માત્ર ને માત્ર અમારો એટલો જ હોય છે કે ખેડૂતને ક્યાંય ને ક્યાંય આપણે ફાયદો પહોંચાડવો છે. એટલે ફાયદો પહોંચાડવાના રૂપમાં હું આજે અમારા જે સર્વેનો રિપોર્ટ તમને આપું તો જાન્યુઆરી એન્ડ સુધી આપણે એક સારો ભાવ મળશે. એટલે કે જે અત્યારે છે તેમાં માઇનોર થોડું ઘણું અપડાઉન થઈ શકે, બાકી અત્યારે છે એ રેટ મુજબ આપણે જાન્યુઆરી એન્ડ સુધી મળી રહીએ, અને ફેબ્રુઆરીથી ડાઉન થશે. પણ જે લોકો, ઘણા બધા મિત્રોને એવા પણ અમને પ્રશ્ન હતા કે જે ઉનાળુ અથવા તો અત્યારે જે ડુંગળી વાવશે એને કેવો ભાવ મળશે, પણ હું આપને જણાવી દઉં કે હવે પછી જ્યારે પણ માર્કેટ ડાઉન થશે ડુંગળીનું, તો મારા અંદાજથી 300 આસપાસનો ભાવ એક પકડાઈ જશે, અને 300 આસપાસનો ભાવ રહે છતાં પણ એમાં જે કંઈ નવા સર્વે અથવા તો નવા રિપોર્ટ આવશે એ અમે આપને માહિતી આપતા રહીશું. પણ લસણ ડુંગળીની અંદર ખાસ જે અમારો અંદાજ છે તે મુજબ આનું જે એક તેજીનું માર્કેટ છે તે જાન્યુઆરી એન્ડ સુધીનું છે. અને બીજી લસણ ડુંગળીની અંદર સારી વાત એ છે કે જ્યારે પણ ભાવ વધતા હોય ત્યારે મોટા ભાગે એવું બનતું હોય કે ખેડૂતનો માલ વેચાઈ જાય, પછી જ્યારે વેપારી પાસે સ્ટોક હોય ત્યારે જ ભાવ ઊંચા જતા હોય ને એનો ફાયદો ડાયરેક્ટ વેપારીને મળી જતો હોય. પણ આ વર્ષે જે ડુંગળીનો અને લસણનો ભાવ જે ઊંચો ગયો હતો એમાં ખાસ કરીને ડુંગળીની અંદર ડાયરેક્ટ ખેડૂતને ફાયદો મળ્યો છે, અને આવું લગભગ 70-75% કેસની અંદર બન્યું છે. 25% જ વેપારી વર્ગ હતો કે જેને લાભ મળ્યો છે, બાકી 70-75% લાભ છે એ ડાયરેક્ટ ખેડૂતે લીધો છે, એટલે એ વાતનો આનંદ છે. પણ મગફળીની આપણે વાત કરવા જઈએ તો મગફળી અને કપાસ એની અંદર અમે આમ તો લગભગ દિવાળી આસપાસથી જ આપણે એક જાણ કરી હતી કે મગફળી અને કપાસ છે એની અંદર જાન્યુઆરીથી એક માર્કેટ ધીમે ધીમે તેજી તરફ જશે, અને એનો પણ અત્યારે જે અમારો એક તાજો રિપોર્ટ તૈયાર થયો છે તે મુજબ જાન્યુઆરીથી મગફળીનું માર્કેટ ધીમે ધીમે અપ થવાનું ચાલુ થશે. એટલે જે અમારો અંદાજ છે તે મુજબ અત્યારથી ચાલુ થશે, આ તેજી બહુ લાંબી ચાલશે. ચોમાસું આવી જાય અને ચોમાસા દરમિયાન પણ આ એક તેજી ચાલશે એવું એક અંદાજ છે. વચમાં ક્યારેક થોડું ઘણું પ્લસ માઇનસ થઈ શકે, થોડું ડાઉન આવે, પણ એકંદરે મગફળીની અંદર તેજી ચાલશે, અને મગફળીની અંદર તેજી ચાલે એટલે સ્વાભાવિક રીતે તમામ તેલી બિયા હોય એનો ભાવ પણ ઉંચકાતો હોય, જેમાં તમે તલ હોય અથવા એરંડા હોય અથવા કે જે આપણે કપાસ છે, મગફળીનું માર્કેટ ચાલે એટલે કપાસનું ઓટોમેટિક ચાલતું હોય છે, એ મુજબ કપાસને પણ લાભ મળશે, અને જાન્યુઆરી પછીથી ધીમે ધીમે તેજી ચાલુ થશે. એટલે એ જે તેજી છે એની અંદર જે મેં અંદાજ મારેલો છે તે મુજબ જે 4 ક્વિન્ટલનો ભાવ હું આપને જણાવું છું, એટલે એક ખાંડી જે સૌરાષ્ટ્રની અંદર એક ખાંડી ગણે છે તે મુજબ, અને બીજા જે જિલ્લાઓ છે તેને 4 ક્વિન્ટલ સમજવા, એટલે 400 કિલોનો જે ભાવ છે તે અમારા જે અનુમાન મુજબ ધીમે ધીમે આગળ જશે, એટલે જે એન્ડ આવશે ત્યાં સુધીમાં 25,000 સુધી અથવા તો 25,000ની આસપાસ પણ પહોંચશે. પણ એના માટે બહુ લાંબો ટાઈમ રાહ જોવી પડશે. પણ જાન્યુઆરીથી ધીમે ધીમે માર્કેટ વધવાનું ચાલુ થશે એવો એક અમારો અંદાજ છે. અને આ વર્ષે કપાસની અંદર પણ
મગફળીની પાછળ પાછળ જે કપાસનો ભાવ વધશે એની અંદર પણ અમને એવું લાગે છે કે કપાસ આ વર્ષે લગભગ 1200 અપ થઈ જાય તો પણ કોઈ આશ્ચર્યજનક વાત નથી, 1200 અપ થઈ શકે છે. એટલે લસણ ડુંગળી અને કપાસ મગફળીની અંદર આ અમારું અનુમાન હતું, જે અમે એક સર્વે કર્યું હતું એ સર્વેનો રિપોર્ટ આપને આપ્યો છે. આ સર્વે પણ ખૂબ મહેનતથી ને ખૂબ ખર્ચાથી તૈયાર કરેલો છે, જે સર્વે અમે આપના સુધી પહોંચાડ્યો છે. બાકી જે વિશેષ જે અમારે તમને માહિતી આપવાની હોય તે અમે રેગ્યુલર જે આપને વિડીયોમાં આપીએ છીએ તે પણ ખાસ કરી, અને હવે હું થોડા દિવસની અંદર ભરૂચની એક ટૂર પતાવી અને ત્યાં આવીશ. પછી અહીંથી જે ડિટેલો ભેગી કરીને આવું છું તે તમામ ડિટેલો હું આપને વોટ્સએપની અથવા તો જે આપણા યુટ્યુબના માધ્યમથી આપના સુધી પહોંચાડવાની કોશિશ કરીશ, અને એ તમામ જે ડિટેલ છે તે ખૂબ ઉપયોગી અને જાણવા જેવી છે. એટલે આ વિડીયોની અંદર બસ ખાસ આ ભાવ વિશે મારે વાત કરવાની હતી. બાકી અત્યારે જે લોકો આપણી ચેનલ ઉપર નવા આવ્યા હોય તે લોકોએ ચેનલને સબસ્ક્રાઇબ કરવી, વિશેષ કોઈ માહિતીની જરૂર હોય તો ગમે ત્યારે અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. હાલ રજા આપશો, ધન્યવાદ.